જરૂરિયાત નહીં રહી, અહીંયાથી જ તમને સર્વિસ હિસ્ટ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. ફી વધારે છે કારણ કે ઓટોમેટિક કાર ઘરમાં બધા ડ્રાઈવ કરી છે, ઇન્ટિરિયર ને એ બધું એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે. આ નવાની વેરિયન્ટ એમ સ્પોર્ટ્સ, આની અંદર ઇન્ટિરિયર એક્સટર્નલમાં ઘણા બધા ચેન્જીસ. તો મિત્રો, ફરી તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેકે અગ્રવાલ ઉપર. તો આજે આપણે આવી ગયા છીએ હેપી હોમ્સ અમદાવાદમાં. અહીં તમને ઘણી બધી ટાઈપની કાર જોવા મળશે. અહીં સ્મોલ ફેમિલી માટે ઘણી બધી કાર્સ અવેલેબલ છે, એમાં ઘણી બધી કારોમાં સીએનજી પણ તમને મળી જશે. અને અહીંના જે રેટ છે એ એઝ કમ્પેર ટુ બીજા ડીલર કરતાં ઘણા ઓછા જોવા મળશે. અહીં તમને જેટલી પણ કાર મળશે એની આપણે પૂરી કે પૂરી ગેરંટી મળશે. તો ચલો આપણે વિડીયોને જ્યાં લોંગ ન કરતા અંદર જઈએ અને અહીંના ઓનરથી મળીએ. જ્યારે છીએ આપણે હેપી મોટર્સની અંદર. તો જ્યારે પણ તમે હેપી મોટર્સ ઉપર આવશો તો તમને અહીં મૌલિકભાઈ મળશે. તમારે મૌલિકભાઈ જોડે વાત કરવાની છે, તમને બધી કાલ એક્સપ્લોર કરાઈ દેશે. તો કેમ છો મૌલિકભાઈ? એકદમ ફાઇન, આપ કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ મૌલિકભાઈ. હા, પહેલાં તો આપણા જે આપણી કંપનીના પ્લસ પોઈન્ટ છે હેપી હોમ કાર્સમાંથી કાર ખરીદવાના, તો એ જણાવી દઉં. તો આપણી જે પણ કાર છે બધી જ કારની સર્વિસ હિસ્ટ્રી અવેલેબલ રહેશે. બધી જ કારની સર્વિસ હિસ્ટ્રી તમને અહીંયાથી જ PDF જ જોવા મળી જશે કે ક્યારે લાસ્ટ સર્વિસ થઈ હતી, કંપનીમાં લાસ્ટ વિઝિટ ક્યારે હતી. અને કિલોમીટર્સની 110% જવાબદારી રહેશે. કોઈ ઓડોમીટર ટેમ્પરડ કે નહીં મળે. કાર જે પણ હશે, જે કિલોમીટર્સ અંદર હશે, એ 100% જેન્યુઇન રહેશે. જે એગ્રીમેન્ટમાં હું લખીને પણ આપીશ, 100% જેન્યુઇન કિલોમીટર્સ રહેશે. અને દરેક કારની સર્વિસ હિસ્ટ્રી બધાની અવેલેબલ, જે પણ મારા ત્યાં કાર છે બધાની સર્વિસ હિસ્ટ્રી અવેલેબલ રહેશે. તમારે ક્યાંય સર્વિસ હિસ્ટ્રી ચેક કરાવવાની કે કોઈ જરૂરિયાત નહીં રહે, અહીંયાથી જ તમને સર્વિસ હિસ્ટ્રી પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો, જેમ મૌલિકભાઈએ જણાવ્યું, તમે અહીં આવશો તો આ અહીંના પ્લસ પોઈન્ટ છે. અહીં તમને જે પણ ગાડી તમે અહીં ખરીદશો તો એમાં તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમને ગાડીની આખી આખી સર્વિસ હિસ્ટ્રી અહીંથી આપી દેવામાં આવશે. અને જેમ મૌલિકભાઈએ અહીં જણાવ્યું કે અહીંની જે ગાડી હશે એની અંદર જે કિલોમીટર છે એની 110% ગેરંટી છે. તમે કોઈ પણ માણસને અહીં લાવીને તમે ચેક કરાવી શકો છો. ગાડીના જે મીટર છે અહીં ટેમ્પર કરવામાં આવતા નથી. અમારી જે પણ બીજી બધી જે પણ કાર છે બધામાં મોટા ભાગની કારમાં અમારી 100% લોન અવેલેબલ છે. 0 DP માં પણ આપણે કરી શકશું. પ્લસ કોઈ લો સિબિલવાળો કસ્ટમર છે તો એમાં થોડું ઘણું DP લઈને પણ આપણે કરી શકશું. અગાઉનું કંઈ પણ હોય સિબિલમાં ઇસ્યુ, એટલીસ્ટ મતલબ 650 સિબિલ છે, 600 છે સિબિલ, છતાં બી આપણે લોન કરી શકશું આવા કેસમાં પણ. કારણ કે આપણું ઘણા બધા સાથે ટાઈઅપ છે જ્યાંથી આપણે લોન કરાવી શકશું એની. તો મિત્રો, 0 DP ઉપર તમારે કાર લેવી હોય તો ખાલી તમારે આવવાનું પડશે હેપી મોટર્સ ઉપર. અને અહીં તમને 0 DP માં પણ કાર મળી જશે. જેમ મૌલિકભાઈએ જણાવ્યું કે તમારું સિવિલમાં અગર આપણે તમારું સિવિલ પરફેક્ટ નહીં હોય તો પણ મૌલિકભાઈ જેમ તેમ એડજસ્ટ કરીને પણ તમને લોન કરવાની પૂરેપૂરી શક્યતા અને પ્લસ પોઈન્ટ આપણે તમને કરી આપશે. તો ચલો હવે વિડીયો લાંબો ના કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ. ટિયાગો છે આપણી, 2017 મોડલ છે, લોકલ નંબર છે GJ01 માં, અને એકદમ જેન્યુઇન કાર છે. અત્યાર સુધીની બધી જ સર્વિસ કંપનીમાં થયેલી છે, બધી જ સર્વિસ એકદમ પરફેક્ટ છે, 100% નોન એક્સિડેન્ટલ છે. અને 2017 છે મોડલ અને સેકન્ડ ઓનર છે. આપણી આની ડિમાન્ડ છે 3,45,000. થોડુંક નેગોશિએશન કરી શકશું, પણ આપણી જે કાર છે એ કેવી રહેશે કે જેની અંદર કસ્ટમરે લીધા પછી કોઈ એક્સપેન્સ કરવાનો નહીં રહે, એકદમ રેડી ટુ યુઝ મળશે. એને ગાડી લો, હા, ચલાવવાની, ઇન્સ્યોરન્સ વેલિડ મળશે, નામ ટ્રાન્સફર આપણે કરીને આપશું, એટલે એ પણ કોઈ હિડન ચાર્જીસ નથી અને રેડી ટુ યુઝ છે. એને લઈને કોઈ વસ્તુ સર્વિસિંગ બી કરવાની જરૂર નથી. આપણી દરેક કાર અહીંયાથી સર્વિસ કરીને જ આપણે આપીએ છીએ, એટલે એટલીસ્ટ એને 10,000 કિલોમીટર સુધી કંપનીની બી વિઝિટ કરવાની જરૂર નથી, સર્વિસ થયેલી જ મળશે. તમે જેમ જણાવ્યું આ પ્રાઇસની અંદર RTO ચાર્જીસ ઇન્ક્લુડ છે, બધું જ RTO ચાર્જીસ, ઇન્સ્યોરન્સ, ઓન રોડ પ્રાઇસ છે, મતલબ આમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નથી. મિત્રો, જે મૌલિકભાઈએ જણાવ્યું આ જે પ્રાઇસ છે એ ઓન રોડ, એટલે કે આની અંદર RTO ચાર્જીસ, નામ ટ્રાન્સફર ચાર્જીસ પણ ઇન્ક્લુડ છે. અને તમે અહીં અમારા વિડીયોના માધ્યમથી આવશો તો તમને આની અંદર થોડું ઘણું નેગોશિયેબલ પણ કરી આપવામાં આવશે, પણ વધારે નેગોશિયેબલ નહીં થાય. કારણ કે આ જે પ્રાઇસ છે એકદમ લો ટુ લો પ્રાઇસ છે. કારણ કે RTO ટ્રાન્સફર, નેમ ટ્રાન્સફર, આ જે એક્સપેન્સ છે આની અંદર પણ અગર તમે 12 કરાવશો તો તમને 15,000-20,000 રૂપિયા એક્સ્ટ્રા આપી દેવામાં પડે છે અને અહીં તમને એ વસ્તુ ઇન્ક્લુડ મળે છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો મિત્રો, હવે અહીં આપણે તમે આવશો તો તમને સ્મોલ ફેમિલી માટે ઘણા બધા ઓપ્શન મળી જશે. અહીં રેનોલ્ટ ક્વિડ અવેલેબલ છે. રેનોલ્ટ ક્વિડમાં પણ અહીં તમને ઓપ્શન જોવા મળી જશે. આ ફર્સ્ટ છે, એના પછી સેકન્ડ રેનોલ્ટ ક્વિડ છે.
થર્ડ રેનોલ્ડ ક્વિડ પણ અહીં અવેલેબલ છે. તો ચલો આજે ફર્સ્ટ રેનોલ્ડ ક્વિડ છે એની ઇન્ફોર્મેશન લઈએ. આ રેનોલ્ડ ક્વિડનું સૌથી ટોપ એન્ડ મોડલ છે, RXT 1 લિટર ઓટોમેટિક. આ ઓટોમેટિક છે, અત્યારે ડિમાન્ડ ઓટોમેટિકની એકદમથી વધારે છે, કારણ કે ઓટોમેટિક કાર ઘરમાં બધા ડ્રાઈવ કરી શકશે, કોઈ સિનિયર સિટીઝનને પણ ચાલશે, લેડીઝ કસ્ટમર માટે બી યુઝ છે, તો ઘરમાં બધા ચલાવી શકશે આને. અને આ ગાડી એકદમ જેન્યુઇન છે, 53,000 સર્વિસ રેકોર્ડ સાથે ચાલેલી, સર્વિસ હિસ્ટ્રી અવેલેબલ, 100% નોન એક્સિડેન્ટલ, સ્ટેપની હજી સુધી યુઝ નથી થયું, એ પણ એકદમ પેક છે હજી ગાડીમાં, કોઈ જ એક્સપેન્સ નથી ગાડીમાં, અને 0 ડેપ્થ ઇન્સ્યોરન્સ ચાલુ છે આખા વર્ષનો. અને અત્યારે આ ચાલેલી છે 53,000 વિથ સર્વિસ રેકોર્ડ. નવી કારની આની પ્રાઇસ તો ઘણી વધારે છે, 6,91,000 છે અત્યારે ઓન રોડ. આ આપણે આપી શકશું લાસ્ટમાં 2.75 લાખમાં. મિત્રો, 2.75 લાખની અંદર તમને 2017 મોડલની ક્વિડ મળી જાય છે, અને એ પણ ઓટોમેટિક કાર છે. તો ચલો આપણી નેક્સ્ટ ક્વિડ જોઈ લઈએ. તો હવે આવી ગઈ છે આપણી નેક્સ્ટ ક્વિડ, તો ચલો આની ઇન્ફોર્મેશન લઈએ. 2016નું મોડલ છે, 58,000 ચાલેલી છે સર્વિસ હિસ્ટ્રી સાથે, અને આ આપણે લાસ્ટ આપી શકશું 2.25 લાખમાં. આ એકદમ બોટમ પ્રાઇસ છે આપણી જોડે, માર્કેટમાં કસ્ટમર ક્યાંય પણ કમ્પેર કરશે તો આ પ્રાઇસ નથી, આ એકદમ બોટમ પ્રાઇસ છે, અને એકદમ રેડી ટુ યુઝ છે, કંઈ એણે કંઈ એક્સપેન્સ કરવાનો રહેતો નથી. RTO ચાર્જીસ અને ઇન્સ્યોરન્સ બધું તમને અહીંયાથી કરીને આપવામાં આવશે. મિત્રો, તમે જેમ ઓલરેડી આનો અંદરનો લુકઅપ જોઈ લીધો છે, તમે અંદરથી ગાડી પણ જોઈએ, અને આજે જોવામાં પણ ન્યૂ શોરૂમ કન્ડિશનમાં ગાડી મોકલે છે, અને ઓનલી ફોર 2.25 લાખ રૂપિયાની અંદર તમને સ્મોલ ફેમિલી માટે ક્વિડ મળી જાય છે. તો ચલો આપણે નેક્સ્ટ ક્વિડ જોઈએ. હવે જે ક્વિડ આવી ગઈ છે એ આવી ગઈ છે ચેરી કલરમાં, તો ચલો આની ડિટેલ લઈએ. આ 2016નું મોડલ છે, અને પેટ્રોલ પ્લસ CNG પણ છે આમાં, 47,000 ચાલેલી છે સર્વિસ હિસ્ટ્રી સાથે, અને પેટ્રોલ પ્લસ CNG છે. આ પણ આપણે આપી શકશું 2,30,000માં. મિત્રો, આની અંદર પ્લસ પોઈન્ટ સૌથી મોટો મળી રહ્યો છે કે પેટ્રોલ પ્લસ CNG આની અંદર છે, અને જેમ તમને ખબર છે કે સ્મોલ ફેમિલીમાં અગર CNG કાર હોય અને CNGમાં તમે કાર ચલાવો તો તમારી સેવિંગ ઘણી બધી વધી જાય છે, કારણ કે કોઈ પણ કાર હોય CNGમાં સારું એવું એવરેજ કાઢી આપે છે. અને જેમ મૌલિક ભાઈએ જણાવ્યું કે આની જે પ્રાઇસ છે એ એકદમ લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ છે, કારણ કે અત્યારે તમે CNG નખાવવા જાઓ તો 50,000નું તો CNG જ આવે છે, એટલે તમને ડાયરેક્ટ 50,000 રૂપિયા ડિસ્કાઉન્ટ એ મળી જાય છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે આવી ચૂક્યું છે ડેટસનની રેડી ગો, તો ચલો આની ડિટેલ લઈએ. આ એક સ્મોલ કારની રીતે જોવા જઈએ તો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે, જે કસ્ટમરનું બજેટ 1.5 થી 2 લાખની વચ્ચેનું છે એના માટે સૌથી સારું ઓપ્શન છે. કારણ કે કસ્ટમર 2010ના અને 9ના મોડલમાં 1.5 થી 2 લાખ ખર્ચતો હોય, જેમાં મેન્ટેનન્સ ચાલુ જ રહેવાનું, જ્યારે આ ગાડીની અંદર ફર્સ્ટ ઓનર છે, 58,000 ચાલેલી છે, અને આપણે લાસ્ટ 1,65,000માં આપી શકશું. RTO ચાર્જીસ અને નામ ટ્રાન્સફર બી આવી ગયું, ઇન્સ્યોરન્સ પણ આવી ગયો. અને મૌલિકભાઈ કયા યરનું મોડલ છે? 2017ની છે અને ફર્સ્ટ ઓનર છે. 2017ની ફર્સ્ટ ઓનર, એ પણ 1,65,000, એની અંદર RTO અને ટ્રાન્સફર ચાર્જીસ અંદર ઇન્ક્લુડ છે. રેડી ટુ યુઝ લઈને એક પૈસાનો કસ્ટમરે એક્સપેન્સ નથી કરવાનો, સીધું યુઝ કરી શકશે. એસી, પાવર વિન્ડો, કંપની ફિટેડ મ્યુઝિક સિસ્ટમ, બધું જ પરફેક્ટ વર્કિંગ કન્ડિશનમાં મળશે એને. મિત્રો, 1,65,000ની અંદર RTO તો ઠીક, પણ એની અંદર તમને ઇન્સ્યોરન્સ પણ અહીંથી આપી દેવામાં આવશે, એટલે તમને ઓછામાં ઓછો 25,000 થી 30,000 રૂપિયાનો અહીંથી ડાયરેક્ટ ફાયદો થઈ રહ્યો છે. તો ચલો આપણી નેક્સ્ટ કાર જોઈ લઈએ. અગર તમે લગઝરી કાર શોધી રહ્યા છો તો અહીં લગઝરી કારનું પણ તમને ઓપ્શન જોવા મળી જશે. આ છે ઓડી, આ એક સેડાન કાર અહીં અવેલેબલ છે, અને ચલો આની ડિટેલ લઈએ. ઓડી A6 છે, પ્રીમિયમ પ્લસ, ડીઝલ વેરિયન્ટમાં છે, સેકન્ડ ઓનર છે, કોઈ જ એરર કે કોઈ જ એક્સપેન્સ નથી, એના બધા જ ફંક્શન કમ્પ્લીટલી વર્કિંગ છે, ઇન્ટિરિયરને એ બધું એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે. આ નવાની તો પ્રાઇસ 65 લાખ પ્લસ છે, આપણે આ લાસ્ટમાં છે ને 7,50,000 સુધી કરી શકશું, અને કન્ડિશન એકદમ પરફેક્ટ છે, કોઈ જ એક્સપેન્સ નથી હમણાં કારમાં કે લઈને એને કંઈ એક્સપેન્સ કરવો પડે, કોઈ જ એક્સપેન્સ નહીં. આ 2012ની છે. મિત્રો, 2012ની તમને કાર મળી રહી છે ઓનલી ફોર 7,50,000માં, A6 પ્રીમિયમ પ્લસ, 7,50,000માં. અને જેમ મૌલિક ભાઈએ જણાવ્યું કે આ ગાડી અગર તમે નવી લેવા જશો તો હશે 65 લાખની, એટલે ઓલમોસ્ટ તમને 90% ડિસ્કાઉન્ટ મળી ગયું, ખાલી ઓનલી ફોર સમથિંગ 12 થી 13% જ તમારે આ ગાડીની કિંમત આપવાની રહેશે, એટલે તમને 7.5 લાખની અંદર લગઝરી ગાડી ઓડી મળી જાય છે, અને એની અંદર સનરૂફ, અને જેમ તમે ઇન્ટિરિયરમાં અંદર જોયું કે આ ગાડીઓમાં કંઈ જોવાનું જ નથી રહેતું, આને ઇન્ટિરિયર એકદમ ચકાચક છે. ચલો હવે આપણી નેક્સ્ટ કાર. ફોર્ડ એસ્પાયર છે, 2016નું મોડલ છે, ડીઝલ વેરિયન્ટ છે, ડીઝલમાં આની માઇલેજ સૌથી હાઈએસ્ટ છે, 25 થી 28ની માઇલેજ આવે છે ડીઝલમાં. અને સેડાન કારમાં જોવા જઈએ તો બીજી બધી કારની કમ્પેરમાં એસ્પાયર બહુ સારું ઓપ્શન છે, જેમ કે આપણે ટીગોર જોઈ લઈએ, અમેઝ જોઈ લઈએ, સ્વિફ્ટ ડિઝાયર જોઈ લઈએ ડીઝલમાં,
તો આ બધી કારના પ્રાઇસ ઓલમોસ્ટ 4.5 થી 4.5 લાખ જાય છે 2016માં, જ્યારે આ આપણે લાસ્ટ આપી શકશું 2,75,000માં ડીઝલ વેરિયન્ટમાં અને 78,000 ચાલેલી. 2,75,000ની અંદર તમને સેરાન કાર મળી જાય છે, ફોર્ડ એક્સપાયર, અને એ પણ ડીઝલ મોડલ મળે છે. ડીઝલનું જે એન્જિન હોય છે તમને ખબર છે કે કેટલું મજબૂત રહે છે એઝ કમ્પેર ટુ પેટ્રોલ. સેમ એન્જિન રહે, આમાં ઇકો સ્પોર્ટ્સમાં જે એન્જિન છે એ સેમ જ એન્જિન છે, એટલે માઇલેજ આના સૌથી સારા છે. 25 થી 28ની માઇલેજ છે આમાં. ડીઝલની અંદર તમને 25 થી 28 સેરાન કાર આપશે. તો ચલો હવે નેક્સ્ટ કાર જોઈ લઈએ. સ્મોલ ફેમિલી માટે એક બીજી અહીં ઓપ્શન અવેલેબલ છે, આ છે સેરોલેટની સ્પાર્ક. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. સેવરોલેટ સ્પાર્ક છે, 2011નું મોડલ છે, સેકન્ડ ઓનર, 80,000 ચાલેલી, પેટ્રોલ પ્લસ સીએનજી. સીએનજીની એન્ટ્રી પણ આરસી બુકમાં કમ્પ્લીટલી છે, ઇન્સ્યોરન્સ અને નામ ટ્રાન્સફર હું કરીને આપીશ. અને એકદમ બોટમ પ્રાઇસ છે આના, મતલબ એક ટુ વ્હીલર કરતાં પણ સસ્તી આપણે આ આપી શકશું. 95,000માં થઈ જશે ખાલી આ, પેટ્રોલ પ્લસ સીએનજી. એટલીસ્ટ સીએનજી કરાવી હોય તો 50,000 રૂપિયા સીએનજીના થાય છે. એ આપણે સીએનજી સાથેની ગાડી 95,000માં 11ના નવેમ્બર મહિનાની. તો 95,000ની અંદર આજની તારીખમાં કોઈ ટુ વ્હીલર પણ નહીં આવી રહ્યું. અગર તમે માર્કેટમાં કોઈ ટુ વ્હીલર લેવા છો તો 95,000ની અંદર તમને કોઈ ટુ વ્હીલર નહીં મળે, પ્લસ સીએનજી અંદર ઇન્ક્લુડ છે, એટલે તમને ડાયરેક્ટ 50,000 રૂપિયા તો સીએનજીના જ થઈ ગયા. તો ઓનલી એમ જોવા જાઓ તો તમને 45,000ની અંદર આરટીઓ પ્લસ નામ ટ્રાન્સફર અને એનું ચાર્જિસ પણ તમે ગણો તો 20,000 રૂપિયા એ થઈ ગયા. તો આ ગાડી તમને એવું સમજો કે ફ્રી ફ્રી જેવા રેટમાં જ મળી રહી છે. તો એના માટે તમારે આવવાનું રહેશે હેપી હોમ્સ ઉપર. તો જલ્દીથી આવો ને આ ગાડીની ડીલ ડન કરો, એવું ના થાય કે તમે લેટ થઈ જાઓ ને ગાડી તમારા હાથમાંથી નીકળી જાય. તો ચલો હવે નેક્સ્ટ કાર જોઈ લઈએ. તો હવે આવી ગઈ છે વોક્સવેગનની પોલો. તો ચલો એની રીતે લઈ લઈએ. વોક્સવેગન પોલો 2019ના નવેમ્બર મહિનાની છે, જેન્યુઇન 55,000 ચાલેલી વિથ સર્વિસ રેકોર્ડ. આ લાસ્ટમાં આપણે 4.25 સુધી કરી શકશું, પેટ્રોલ વેરિયન્ટ છે અને જેન્યુઇન કાર છે. અને આ આપણે મોલું કઈક યર કયું રહેશે આનું? 2019ના નવેમ્બર મહિનાની છે, એટલે ઓલમોસ્ટ 2020નું જ મોડેલ કહેવાય. 2019 નવેમ્બર મહિનાની છે. અને આની ફાઇનલ રેટ આપણે જે મૌલિકભાઈએ કીધું કે 4,45,000ની અંદર, એમાં પછી 20,000 આપણા માટે ઓછા છે, એટલે 4.25માં કરી શકશું લાસ્ટ આપણે. ડાયરેક્ટલી 4.25ની અંદર અહીં તમે જેમ અહીં સ્ટીકર મારેલું છે તો આની ઉપર 4,45,000 રૂપિયા લખેલા છે. આ કસ્ટમર રેટ છે અને તમે અમારા વિડીયોના માધ્યમથી આવશો ઘણા બધા ચેન્જીસ છે નોર્મલ 3 સિરીઝ કરતા. અને આ લેટેસ્ટ શેપ છે, 2013ના ડિસેમ્બર મહિનાની કાર છે. આપણે આ લાસ્ટમાં છે ને 7,90,000 સુધી આપી શકશું. 7,90,000ની અંદર તમને BMWની સ્પોર્ટ્સ કાર મળી રહી છે. અને મૌલિકભાઈ જેમ માનીને ચાલો આ ગાડી અત્યારે કોઈ નવી લેવા જાય તો અંદાજિત નવાના પ્રાઇસ હશે એપ્રોક્સ માનીને ચાલો 55 લાખ અબાઉટ. 55 લાખ રૂપિયાની નવી ગાડી આવી રહી છે અને આ રેટમાં તમે 55 લાખ રૂપિયાની અને અહીં તમને આટલી સસ્તી અને આટલું મોટું ડિસ્કાઉન્ટ મૌલિકભાઈ તરફથી મળી રહ્યું. અને કન્ડિશન એકદમ પરફેક્ટ મળશે, કે એમાં કોઈ એક્સપેન્સ કે એવું નહીં મળે. સનરૂફ છે, પાવર વિન્ડો, પાવર સ્ટેરિંગ, એના બધા જ ફંક્શન તમને પરફેક્ટ વર્કિંગ કન્ડિશનમાં મળશે. એવું નથી કે તમે આટલા ઓછા પ્રાઇસમાં લઈ રહ્યા છો તો તમારે ફંક્શનમાં એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એમાં, ફંક્શન બધા જ વર્કિંગ મળશે આપણને. સર્વિસ હિસ્ટ્રી આની પણ મળી જશે. હા, કેમ કે સર્વિસ હિસ્ટ્રી બધી કાર્સની અવેલેબલ છે. તો ચલો હવે આપણી નેક્સ્ટ કાર. તો મિત્રો હવે આવી ગઈ છે સૌથી સેફેસ્ટ કાર માનવામાં આવે છે, ટાટાની એલ્ટ્રો. સેફ્ટી રેટિંગમાં આ કારે સારા એવા રિવ્યુ લીધા છે અને સેફ્ટી રેટિંગ સૌથી સારી માનવામાં આવે છે. ચલો આની ડિટેલ લઈ લઈએ. ટાટા અલ્ટ્રોસ 2020ની છે, ટોપ એન્ડ મોડલ છે, XZ+, જેમાં ડિજિટલ મીટર મળે છે, એલોય વ્હીલ મળે છે 16 ઇંચના, બધા જ ફીચર્સ આમાં છે. અને પેટ્રોલ પ્લસ સીએનજી છે. નવાના 10.5 લાખ રૂપિયા છે, આપણે આપી દઈશું 5,20,000માં. 10.5 લાખની જે એલ્ટ્રોઝ, અને જેમ તમે ઇન્ટિરિયરમાં જોયું કે આના એલોય વ્હીલ તમે જોયા છો, તો આના એલોય વ્હીલની જે ડિઝાઇન છે કાફી એવી સ્પોર્ટ્સ કાર જેવી આની ડિઝાઇન છે, પ્લસ સીએનજીમાં છે. સીએનજીમાં કાર છે તો અમે સમજ લેવાનું કે તમારું સેવિંગ 110% થવાનું જ છે. અને જેમ આપણે મૌલિકભાઈએ કીધું કે આની જે પ્રાઇસ છે એકદમ લોએસ્ટમાં લોએસ્ટ પ્રાઇસ છે, આમ તો આની ઉપર કોઈ ડિસ્કાઉન્ટ થાય એવું નથી, પણ અમારા વિડીયોના માધ્યમથી આવશો તો મૌલિકભાઈ તમને થોડું એવું ડિસ્કાઉન્ટ કરી આપશે, શ્યોર કરી દઈશું. ચલો આપણે નેક્સ્ટ કાર જોઈએ. સ્મોલ ફેમિલી માટે જે લાસ્ટમાં અહીં એક કાર અવેલેબલ છે, આ છે નિશાનની માઇક્રા. તો ચલો આની ડિટેલ લઈ લઈએ. માઇક્રા પેટ્રોલ પ્લસ સીએનજી છે, 2014નું મોડલ છે, સેકન્ડ ઓનર છે. આપણે લાસ્ટ 1.85 આપી દઈશું. સીએનજીમાં આરસીમાં એન્ટ્રી ને બધું છે, સીએનજીની એન્ટ્રી પણ થઈ ચૂકેલી છે આરસીમાં. અને મોડલ કયું રહેશે મૌલિકભાઈ? 2014ની XL વેરિયન્ટ છે. આ 2014ની સીએનજી વાળી ગાડી છે. અને જે મૌલિકભાઈએ કીધું કે આનો જે ફાઇનલ રેટ છે એ તમને મૌલિકભાઈએ આપી દીધો છે, એની અંદર આરટીઓ ચાર્જિસ પણ આવી ગયા છે. તો અને મૌલિકભાઈ આની અંદર જે ઇન્સ્યોરન્સ છે અવેલેબલ છે? હા, ઇન્સ્યોરન્સ અવેલેબલ છે.
ઇન્સ્યોરન્સ આનું ચાલુ છે. તો મિત્રો આપણે જેટલી પણ આ કાર જોઈ છે બરોબર, આ તમારે જોવી હોય તો તમારે આવવાનું રહેશે હેપી હોમ્સ ઉપર. એકવાર મૌરિકભાઈ જોડે એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. આપણી ઓફિસ છે એસપી રિંગ રોડ ઉપર, બાકરોલ સર્કલ, બાકરોલ ટોલ પ્લાઝાથી એકદમ નજીક. સનાથલ સાઈડથી આવો છો તો બાકરોલ સર્કલ પછી તરત જ આવશે, અને અસલાલી સાઈડથી આવીએ છીએ આપણે તો જેવું ટોલ ટેક્સ ક્રોસ કરીએ તરત જ આવશે આપણી ઓફિસ, એસપી રિંગ રોડ બાકરોલ સર્કલ. જે મૌલિકભાઈએ જણાવ્યું આ એનું એડ્રેસ છે અને આમનું આખું એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે. હેપી હોમ્સની બધી ડિટેલ અત્યારે તમને સ્ક્રીન ઉપર વિઝિબલ હશે. એનું એડ્રેસ છે આ ઉપર, બે ત્રણ નંબર દેખાઈ રહ્યા છે, તમે કોન્ટેક્ટ નંબરથી પણ કોન્ટેક્ટ કરી શકો છો અને રૂબરૂ અહીં આવીને પણ મુલાકાત લઈ શકો છો. વિડીયોમાં બતાવેલી કોઈ પણ કાર અગર તમારે ડીલ ડન કરવી હોય તો તમારે કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરવાનો રહેશે અથવા તો રૂબરૂ અહીં આવીને મુલાકાત કરવાની રહેશે. આમની બધી ડિટેલ અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન છે, તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ એમની ડિટેલ જોઈ શકો છો. અને તમને વિડીયો તો લાઈક સારો ગમ્યો હોય અને વિડીયો અગર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.